नमस्कार मित्रों, फिट इंडिया मूवमेंट अंतर्गत आपणे एक परिपत्र थयेलो छे मित्रों। दरेक एसएससीमांथी दरेक शाळामां पण आवी गयो छे मित्रों। एमएचआरडी द्वारा गई साल आपणे जे नवेम्बर ने डिसेम्बर महीनामां फिट इंडिया मूवमेंट एटले के फिट इंडिया वीकनी उजवणी करी थी, गई साल मित्रों वात करीए गया सत्रमां, ए प्रमाणे ज आ वर्षे पण आपणे 15 ઓગસ્ટ મિત્રો, બરોબર 15 ઓગસ્ટ થી 2 ઓક્ટોબર દરમિયાન આપણે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન આ પ્રમાણેનું એક આયોજન કરવાનું છે મિત્રો। એટલે કે આ પ્રમાણેનો આયોજનની અંદર આપણે ઇન્ડિવિડ્યુઅલ સર્ટિફિકેટ અને આપણી સ્કૂલના જે ફિટ ઇન્ડિયા રનના સર્ટિફિકેટ છે હું તમને આવડે પીપીટીમાં બતાવીશ મિત્રો, એ રીતના રજીસ્ટ્રેશન કરીને આપણે એ પ્રમાણપત્રો મેળવવાના છે મિત્રો। એટલે કે આપણે એની અંદર રજીસ્ટ્રેશન માટે બધી માહિતી ભરવાની છે અને અમુક ફોટા પણ અપલોડ કરવાના છે મિત્રો। ફોટા આપણે દોડતા અથવા તો યોગ કરતા પણ જૂના અથવા તો ગમે તે હોય તો એ મૂકીને પણ આપણે સર્ટિફિકેટ મેળવી શકીએ છીએ મિત્રો। એટલે કે ગઈ સાલ આપણે ડિસેમ્બર મહિનાની અંદર બરોબર છે 16-12 થી 21-12 દરમિયાન ફિટ ઇન્ડિયાની ઉજવણી કરી હતી, વીકની ઉજવણી કરી હતી મિત્રો। ત્યારબાદ 30-12 થી 4-1 સુધી યોગ ઉજવણી કરી હતી, એ અંતર્ગત જ આ વર્ષે પણ બરોબર છે 15 ઓગસ્ટથી 2 ઓક્ટોબર દરમિયાન ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવાનું છે મિત્રો। કરવાનો હેતુ એ જ છે કે સરકાર દ્વારા કે લોક જાગૃતિ લોકો મેળવે એમ બરોબર, ફિટ ઇન્ડિયા એટલે કે દરેક વ્યક્તિ ફિટ રહે એટલે કે તે દોડતો શીખે, ચાલતો શીખે, હળવી કસરતો શીખે, યોગ શીખે, જેના કારણે પોતાની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને એ જાગૃતતા દરેક વ્યક્તિમાં, ભારત દેશના દરેક વ્યક્તિમાં આવે, એ અંતર્ગત આ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કાર્ય કરી રહ્યું છે મિત્રો। હવે આ વખતે જે 15 ઓગસ્ટથી 2 ઓક્ટોબર એટલે કે આપણી સ્કૂલમાં તો 1-9 થી 2-10 દરમિયાન બરોબર છે, એટલે કે પ્રાથમિક શાળા હોય, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કોલેજો હોય, ગ્રાન્ટેડ હોય, નોન ગ્રાન્ટેડ હોય, કેજીબીવી હોય, આશ્રમ શાળા, મોડેલ સ્કૂલો, ડે સ્કૂલો, કોઈ પણ સ્કૂલો હોય તેની અંદર આ રીતનું ફરજિયાત સ્કૂલનું રજીસ્ટ્રેશન કરી સ્કૂલનું પ્રમાણપત્ર અને શિક્ષકો પણ પોતાનું આ રીતનું પ્રમાણપત્ર મેળવી શકે છે મિત્રો, બરોબર છે। એટલે કે આ રીતનું તમારે આ ફિટ ઇન્ડિયા બરોબર છે ગૂગલ સર્ચમાં જઈને પણ તમે રજીસ્ટ્રેશન, આ નામની વેબસાઇટ ખોલશે મિત્રો, અને ગૂગલ સર્ચમાં જઈ એ વેબસાઇટ ખોલી એમાં રજીસ્ટ્રેશન કરી ઇન્ડિવિડ્યુઅલ અને રજીસ્ટ્રેશન સ્કૂલનું કરી આપણે પ્રમાણપત્ર મેળવી શકીએ છીએ મિત્રો। એની અંતર્ગત તમારે એક પીપીટી છે, પીપીટી પણ હું તમને દર્શાવું મિત્રો, વેબસાઇટ ઉપર સ્ક્રીન ઉપર દેખાય મિત્રો એ રીતે તમારે એક પીપીટી આવશે મિત્રો। એ પીપીટીમાં તમને સર્ટિફિકેટ દેખાશે સૌ પ્રથમ પહેલાં મિત્રો, જો આ રીતનું સર્ટિફિકેટ બરોબર છે, એટલે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 15 ઓગસ્ટ થી 2 ઓક્ટોબર આ રીતનું એક આયોજન છે, આ જ રીતનું સર્ટિફિકેટ તમારે બનેલું આવે છે મિત્રો, બરોબર છે। રજીસ્ટ્રેશન કરવા માટેની માહિતી પણ અહીં તમને આપેલી છે મિત્રો, બરોબર છે। એટલે ઓર્ગેનાઇઝર અથવા તો પાર્ટિસિપેટ ઇન્ડિવિડ્યુઅલ અથવા તો ઓર્ગેનાઇઝર એટલે કે સ્કૂલના જે આચાર્ય હોય, ઇન્ચાર્જ આચાર્ય હોય કે કોઈક શિક્ષક ઓર્ગેનાઇઝર હોય તો તે આની ઉપર જઈ સ્કૂલનું રજીસ્ટ્રેશન, એમાં પોતાનું નામ હોય છે, મોબાઈલ નંબર હોય છે, સ્કૂલનો ઈમેલ આઈડી હોય છે, આ બધું તમારે રજીસ્ટ્રેશન માટે નાખવું પડે છે મિત્રો। એ નાખ્યા પછી તમારે ફોટો પણ અપલોડ કરવો પડે છે મિત્રો, બરોબર છે। એ બધી માહિતી તમને સ્ક્રીન ઉપર દેખાય છે, આ રીતની જોવા મળે છે મિત્રો, જો રજીસ્ટ્રેશન માટેનું છે, હવે ઇન્ડિવિડ્યુઅલ માટેનું છે અને સ્કૂલ માટેનું પણ આ રીતનું જ હોય છે મિત્રો, નામ હોય છે, ઈમેલ હોય છે, કોન્ટેક્ટ નંબર, ફ્રોમ ડેટ ટુ ડેટ, તમારે ક્યારે આયોજન કરવાના છો, કેટલા કિલોમીટર તમે ચાલ્યા, એમ જ તમારું સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને તાલુકો, અને તમે જે ચાલે હોય ફોટો અથવા તો તમારો કોઈ પણ યોગ કરતો ફોટો અહીં અપલોડ કરી કેપ્ચર કોડ નાખી સબમિટ કરી તમે સર્ટિફિકેટ મેળવી શકો છો મિત્રો। એટલે કે આ રીતનું જો તમને સ્ક્રીન પર દેખાય છે ને એ રીતનું સર્ટિફિકેટ તમારું, કોંગ્રેચ્યુલેશન ટુ, તમારા સ્કૂલનું નામ શ્રી નવચેતન વિદ્યાલય હોય તો એ આવે, જે સ્કૂલનું તમારું નામ હોય આવે, અને ઇન્ડિવિડ્યુઅલ હોય તો તમારું ઇન્ડિવિડ્યુઅલ પણ નામ આવે છે મિત્રો, બરોબર છે। એટલે કે આ રીતનું દરેકે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું છે મિત્રો। એટલે કે એ વિડીયો એટલા માટે જ તમને મૂકેલો છે કે નવા કોઈ પરિપત્રો હોય, નવી કોઈ સૂચનાઓ હોય, એજ્યુકેશન પોલિસી હોય તો જલ્દી તમારા સુધી પહોંચી શકાય મિત્રો। એટલે કે ફરજિયાત બધા આ રજીસ્ટ્રેશન કરશો મિત્રો, નમસ્કાર।